ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 48મો અધ્યાય ગીતશાસ્ત્રનું પુસ્તક અધ્યાય 48 ગાયન કોરાના દીકરાઓનું ગીત આપણા દેવના નગરમાં તેના પવિત્ર પર્વતમાં યહોવા મોટો તથા ઘણો સ્તુત્ય છે મોટા રાજાનું નગર ઉત્તર બાજુએ ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે તેના મહેલોમાં દેવે પોતાને આશ્રય રૂપે જાહેર કર્યો છે કેમ કે રાજાઓ ભેગા થયા તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા તેઓને દહેશત લાગી અને તેઓ ત્વરાથી જતા રહ્યા ત્યાં તેમને ધ્રુજારી છૂટી તથા પ્રસૂતિ વેદના જેવું કષ્ટ થયું તું પૂર્વના વાયુએ તારસીસના વાણોને ભાંગી નાખે છે આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યનો સરદાર યહોવાના નગરમાં આપણા દેવના નગરમાં આપણે જોયું છે દેવ સદાકાળ તેને સ્થિર રાખશે હે દેવ અમે તારા મંદિરમાં તારી કૃપા વિશે વિચાર કર્યો છે હે દેવ જેવું તારું નામ છે તેવી તારી સ્તુતિ પણ પૃથ્વીની સીમા પર્યંત જાય છે તારો જમણો હાથ ન્યાયપણાથી ભરેલો છે તારા ન્યાયના કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો અને યહૂદી આનંદી કર્યો હરખાઓ સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો તેના બુરોજોની ગણતરી કરો તેનો કોટ બરાબર ધ્યાનમાં લો તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિશે કહી શકો કેમ કે આ દેવ આપણો સનાતન દેવ છે તે મરણ પર્યંત આપણો દોરનાર થશે.